गुजरात सहित समग्र देशभरमा 19 सप्टेम्बर थी गणेशोत्सवनी धामधूम थी उजवणी करवामां आवी रही छे। 10 दिवस सुधी चालनारा पर्वनो आजे 5મો દિવસ છે ત્યારે ધીમે ધીમે લોકો ગણેશ વિસર્જન કરવા લાગ્યા છે। જો કે આ દરમિયાન ડૂબી જવાથી મોતની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। છેલ્લા 2 દિવસથી વડોદરામાં ગણપતિ વિસર્જન વખતે મોતના સમાચાર સામે આવતા હતા। હવે રાજકોટમાંથી એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગણેશ વિસર્જન કરતા સમયે આજી ડેમમાં ડૂબી જવાથી મામા ભાણેજના મોત નિપજ્યા છે, જેનો અંતિમ ક્ષણનો વિડિયો પણ સામે આવ્યો છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોઠારિયા રોડ પર આવેલી મણિંગર સોસાયટીનું મંડળ ગણેશ વિસર્જન માટે આજી ડેમમાં ગયા હતા। આ દરમિયાન 3 જણા પાણીની વચ્ચોવચ્ચ શ્રીજીની પ્રતિમાને લઈને વિસર્જન કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન 2 જણા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ બાબતની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળના અંતે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા। મૃત્યુ પહેલાનો અંતિમ વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દૂરથી એક મહિલા બોલી રહી છે, 3 વખત ડૂબકી મરાવજો અને પછી ગણપતિને પધરાવજો, બોલો ગણપતિ બાપા મોરિયા। પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રામભાઈ 33 અને હર્ષ 19 તરીકે થઈ છે, જે સંબંધમાં મામા ભાણેજ થઈ છે। આમ એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે। હાલ તો મામા ભાણેજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।